છે આ વખતે પરિણામોમાં જે સૌથી પહેલા તો જે આપણે અત્યારનું જે મુખ્ય ચિત્ર છે એ આપણી સામે રજૂ કરી દઈએ યશ તો જોઈ લો એકસો બત્રીસ કોંગ્રેસના પાસે અત્યારે જતી દેખાઈ રહી છે છાસઠ પર બીજેપીનું થોડુંક નિરાશાજનક અહીંયા પ્રદર્શન કહી શકાય હવે અહીંયા સૌથી મોટો જે લોસ છે આખી એ ચૂંટણીમાં એ જીડીએસ જેડીએસને પણ થતો દેખાઈ રહ્યો છે ગયા વખતે સારી એવી સીટ હતી તેની પંદર સીટ ઓછી થઈ અને બાવીસ સીટ માત્ર દેખાઈ રહી છે અને અન્યના ફાળે અત્યારે ચાર સીટ દેખાઈ રહી છે એક મેપ તમને બતાવી દઉં કે બે હજાર અઢારની ચૂંટણી અને બે હજાર ત્રેવીસ ત્રેવીસની ચૂંટણી આજે કર્ણાટકની થઈ એમાં શું પરિવર્તન આવ્યું તો તમે જોઈ શકો છો કે કેટલી બધી બેઠકો ભાજપે જીતી હતી જે તમને ભગવા કલરની જે બે જે મેપ દેખાઈ રહ્યો છે બે હજાર અઢારમાં ત્યાં બધે જ ભાજપનો વિજય હતો અને ત્યાંથી ઘણી બધી સ્વીપ આપણને અત્યારે અહીંયા આવતા જોવા મળી છે કોંગ્રેસની ઉપર હવે ખાસ વાત એ છે કે અહીંયા જે ભાજપે છે પોતાનો કોસ્ટલ એરિયા છે કર્ણાટકનો એ થોડો જાળવી રાખ્યો છે પરંતુ ઉત્તર કર્ણાટકની અંદર અને અહીંયા દક્ષિણની અંદર થોડું ઘણો જ્યાં ઘણી ભાજપનો વિજય છે તે કોંગ્રેસનો વિજય છે દેખાઈ રહ્યો છે અને જેડીએસએ અહીંયા પોતાનો ઘર જે છે દક્ષિણ કર્ણાટકાનો એ સાચવી રાખવાની ટ્રાય કરી છે કેટલીક મુખ્ય વાતો પર નજર કરી લઈએ સૌથી પહેલા તો કે જે હવે બે હજાર ચોવીસની ચૂંટણી આવવાની છે અને એની સાથે જ ત્રણ રાજ્યોની પણ ચૂંટણી આવવાની છે હિન્દી હાર્ટલેન્ડની એ પહેલા આ કોંગ્રેસની સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે સાથે જ હવે કોંગ્રેસ જીતી તો ગઈ પરંતુ હવે સૌથી બીજી જે મોટી વાત છે એ છે કે સીએમ કોણ બનશે હવે એ તો પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે પરંતુ સિદ્ધારમૈયા અત્યારે રેસમાં તો છે જ પરંતુ આ વખતે ડી કે શિવકુમારનું પણ નામ ચર્ચામાં આવી રહ્યું છે કારણ કે કર્ણાટકની અંદર જે અત્યારે કોંગ્રેસની જીત જોઈ રહ્યા છીએ એની સૌથી મોટી જે નીતિ નિર્ધારક કહી શકાય એ ડી કે શિવકુમાર હતા હવે આ તો વાત થઈ પરંતુ અત્યારે રાહુલ ગાંધીએ જે આજે સૌથી પહેલું નિવેદન આપ્યું છે બોલ એ છે કે નફરતનું બજાર બંધ થયું અને મોહબ્બતની દુકાન ખુલી છે કારણ કે આપણે કર્ણાટકમાં છેલ્લા ઘણા વખતમાં ભાજપ દ્વારા ઘણા બધા મુદ્દાઓ ઉપાડવામાં આવ્યા હતા અને એ બધા મુદ્દાઓની સામે આજે કા રાહુલ ગાંધીનું આ નિવેદન આવ્યું છે અને સિદ્ધારામૈયાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે રાહુલ ગાંધી આવનારા પીએમ બની શકે છે વેલ એ તો હવે જોવું રહ્યું કારણ કે અત્યારે બહુ મોટો કેસ ચાલી રહ્યો છે અને એ કેસ પરિણામ પર જ નજર રાખેલી જોવા મળશે હવે આમાં છે કે બીજેપીના જે દિગ્ગજ નેતાઓ હતા એની કોઈ પણ પ્રકારની મહેનત રંગ ન લાવી આપણને ખબર હતી કે અમિત શાહ છે કે યોગીજી છે કે અન્ય પણ બીજા મોટા નેતાઓ છે એમણે કર્ણાટકની અંદર હેવી પ્રચાર કર્યો હતો ખુદ નરેન્દ્ર મોદીએ પણ સારો એવો પ્રચાર કર્યો હતો રોડ શો કર્યા હતા તો જોઈએ તો ખાલી વડાપ્રધાન મોદીએ જ ઓગણીસ સભા અને છ રોડ શો એકલા કર્ણાટકની અંદર કર્યા હતા પરંતુ એ બધાનું અત્યારે પરિણામ આપણને નથી દેખાઈ રહ્યું અને રાહુલ ગાંધીએ ત્યાં આગળ પોતે બાર દિવસ પ્રચાર કર્યો હતો પરંતુ આ બાર દિવસ પ્રચારની સાથે સાથે એમની બીજી પણ એક એ સિદ્ધિ એ હતી કે ત્યાંની જે જનતા છે એ જનતાને અમુક મુદ્દાઓ જે બીજેપીના છે એ નહોતા ગમી રહ્યા હવે જે સીએમ હતા આની પહેલાં ભાજપના જે સીએમ હતા બીજ બોમ્મઈ એમનું નિવેદન સામે આવ્યું છે કે બીજેપી આ હારની ઊંડાણથી સમીક્ષા કરશે અને કરવી જ પડશે હવે ખાસ વાત જે બીજી એક એ રહી કે જે બીજેપીનો વોટ શેર છે એ ઘટી ગયો છે અને જે જેડીએસનો જે વોટ શેર હતો તે હવે કોંગ્રેસના ફાળે આપણને જતો દેખાઈ રહ્યો છે અને સૌથી છેલ્લી જે મુખ્ય વાત હતી કે જે દરેકે દરેક પો એક્ઝિટ પોલની અંદર આપણને જોવા મળ્યું હતું કે જેડીએસ એ કિંગમેકર બની રહેશે પરંતુ હવે બહુમતીથી પણ ઘણી આગળ કોંગ્રેસ નીકળતી આપણને અત્યારે દેખાઈ રહી છે અત્યારના જે પરિણામ અને વલણ આવી ગયા છે એની અંદર એટલે જેડીએસની જે કિંગમેકરની આશા હતી એ હવે ફળીભૂત નથી થઈ પરંતુ એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે એચડી કુમાર સ્વામી કે કર્ણાટકનો વિકાસ થવો જોઈએ હવે આની સાથે જ કેટલાક મહત્વના ચહેરા પર નજર કરી લઈએ તો સૌથી પહેલા સિદ્ધારમૈયા કે જે કોંગ્રેસના અત્યારે મુખ્યમંત્રીના જે કેન્ડિડેટ માનવામાં આવી રહ્યા છે વરુણાથી લડ્યા હતા જીત્યા હતા એમની સામે ભાજપના જ વી સોમનના હાર ઊભા હતા એમની પણ એક નજર કરી લઈએ એમની પણ એક હાર થતી આપણને દેખાઈ રહી છે સૌથી પહેલા પછી જોઈએ ડી કે શિવકુમાર કે જે કોંગ્રેસનો એક મોટું ફેસ કર્ણાટકની અંદર છે અને ખૂબ મોટી લીડથી ડીકે શિવકુમાર જીત્યા છે એટલે કે એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંચોતેર ટકા મત માત્ર ને માત્ર ડીકે શિવકુમારને મળ્યા છે બસવરાજ બોમ્બઈ ભલે પાર્ટી હારી ગઈ છે પરંતુ જે મુખ્ય મુખ્યમંત્રી હતા આની પહેલા તે જીતી ગયા છે હવે એટલે કદાચ અત્યારે અને એમની પણ લગભગ પચાસ ટકાથી વધારે એમને એમની મત મળ્યા છે અને પચીસ હજારની લીડથી લગભગ એવો આપણને જીતતા જોવા મળ્યા છે એચડી કુમારસ્વામી એ પણ આપણને જીતતા દેખાયા છે સાથે જ આપણે જોઈએ તો જગદીશ શેટ્ટાર કે જે જગદીશ શેટ્ટાર આપણને ખબર છે પહેલાં ભાજપમાં હતા ભાજપમાંથી એક વખત એમણે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા ત્યાંથી એ હવે કોંગ્રેસમાં ગયા અને એ કોંગ્રેસમાં જઈને એમની હાર થતી દેખાય છે હવે જોઈએ કે નિખિલ કુમારાસ્વામી આના પછીનું જે એ છે એ નિખિલ કુમારસ્વામી જોઈશું નિખિલ કુમારસ્વામી એચડી કુમારસ્વામીના દીકરા છે અને એ પણ રામન રામનગરમની સીટ પરથી લડતા હતા પરંતુ એ પણ હારતા દેખાયા છે અને ભાજપનો જે એક બીજો મોટો ફેસ કર્ણાટકમાં હતો સીટી રવિ ચિકમંગલુરથી લડતા હતા એ પણ અત્યારે આપણને હારતા દેખાઈ રહ્યા છે તો ઓવરઓલ ભાજપને એક અત્યારે આની એક સમીક્ષા કરવી પડશે અને કોંગ્રેસ માટે અત્યારે ખુશીની ઘડી છે યસ